યાદવ સાહેબે એની ત્રણ જિલ્લા જે લાગે છે, ભાવનગર, બોટાદ અને અમરેલી, આવતીકાલે આનો આ કાફલો પાછો અમરેલીમાં છે. હમણાં તો અમરેલીના એસપી સાહેબે ભવા ભેગા કર્યા હતા. બોલો, માણસને એક સત્યના રસ્તે. જો ભાઈ ધૂણું એ કઈ મને કઈ બહુ ખબર નથી, પણ અમુક ભૂવાય સાચા હોય, આપણે એમાં નથી જાત. કાંઈક તો એને થતું હશે ને. અને બીજી વાત, કાંઈક ખોટું થાય છે તો એને પાયામાં કાંઈક સત્ય તો છે જ. આપણે એમ કહીએ છીએ કે પાણીવાળું દૂધ મળે છે, તો કાંઈક સાચું દૂધ તો છે જ, તેને ઘર પાણી નાખવું છે એમાં. દૂધ તો છે જ, એમ અમુક વસ્તુ છે એ સત્ય છે જ, બાકી અમુક તો હાવ ખોટાય ધૂણે છે. એ મેં જોઈ આવો સાહેબ, અમારા ગામડામાં જુઓ ને તમે તો પુરુષો ધૂણે છે, આદમી નથી ધૂણતા એમ નહીં, બહુ ધૂણે એ તે ખમા હા, પણ આદમી પુરુષ ધૂણતો હોય ને તો વધી વધીને એનો પરિવાર પગે લાગે. પણ ખમા જો કોઈ બેન ધૂણતા હોય તો આખો લત્તો. હે માં, હે માં. મને સાહેબ હમણાં ખબર પડી, એમાં માલી ને ધર્મેન્દ્રભાઈ બે નોખા હું કામ રહી, હું કામ રોજ હવારમાં કહેવાનું ને એ માં. એક એક આ જો ઝીણી વાતો પકડી લેજો ભાઈ. અમિતાભ બચ્ચન ગીત ગાતા હતા, જિસ આંગને મે તુમારા ક્યા કામ હૈ, તે અંદર રેખાબેન બેઠેલા, બોલિવૂડનો જ આખો કાર્યક્રમ હતો, તમામ સ્ટારો એમાં બેઠેલા. અને ભાઈ એ તો જૂના બધા સ્ટારો, એટલે રેખાબેનથી ન રહેવાનું ને ઓડિયન્સમાંથી ઊભા થઈને જ્યાં સ્ટેજ પાસે આવતા હતા ને, તો અમિતાભભાઈ ગીત બદલાવી નાખ્યું. જયા હે, જયા હે, જયા 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 હે. તો રેખાબેન પાસે આપી ગયા, બોલો જેથી સમજાય તેથી દાંત કાઢ્યું. પણ આપણે જોયું છે ગામડામાં બધા જોઈએ છીએ કે અમુક હાવ હાવ ડીંગે ડીંગ ધૂણતા હોય હાવ, એટલે આખી આખી શેરી આખી આખો લત્તો એને પગે લાગવા આવે. હે માં, હે માં. પણ મુંજાય કોણ એનો? ઈ આખું ગામ કહેતો હે માં, પણ એનો એનો ઈ કેમ કે હે? ઈ શું કરે ખબર? ઈ એકલો આ દૂર ઊભો હોય ને વ્યવસ્થાપક થઈ જાય, એકલો એકલો બબડતો, એ ભાઈ આગેલી પગે લાગો, લે ભાઈ, એ ભાઈ તમે સંપલ તો બારા કાઢો ભાઈ, તમારી માઉ ધૂળે ત્યારે આવ્યા મેં તમારા ઘેરે ભાઈ. પછી એકલો એકલો બબડે, હું કહેતો જ છો મારા કાકાને એ દેશમાં લગ્ન જ ન કરે, અમારે હાટ પેઢીમાં કોઈ ધૂણ્યું નથી, આ ઘરમાં તો ગોલકી કરી ભલા બાળ. એક જગ્યાએ સાહેબ મેં જોયેલું, આખું ગામ પગે લાગીને વયું ગયું, તો અવતાર સાલો હતો, પગે લાગીને બધા વયા ગયા. પછી આ જે ભાઈ હતો ને એના અંગત મિત્રો ચાર એ આવ્યા, એ પગે લાગ્યા, એ પગે લાગીને ઓલો ભાઈ ઊભો થયો ન્યા ગયા, અને ન્યા કીધું કે હવે પાણી પાઈ ગયો માને, આખું ગામ પગે લાગી લીધું, આ ધૂણી ધૂણીનું વાળી દુઃખ છે, દવાખાને તારી માને તારે લઈ જવી પડશે. તો ઓલો ઊભો કે મારે થોડું ના પડે, મારે ઘેરે રહેવાનું છે ભલામણા. તમે ભાઈ બંધો કેદી કાયમ આવો યાર, મિત્રો કેદી કાયમ આવો, દુહા મીડ્યો ગાવા, મિત્ર એડા કીજીએ જેસો કુવાડો કોસ ને પસાડ્યો પાણી દઈએ ને દિલે ને ધરે રોજ, અને મિત્ર ઢાલ સરીકા હોવા જોવે, સુખમાં પાછળ ને દુઃખમાં આગળ હોવા જોવે. તો ઓલા ચારે કે પણ અમારે શું કરું, તો તમે જઈને જાઓ ને. તો ઓલા ચારે જઈને પગે લાગ્યા, માં ખમા કરો, શાંત થઈ જાઓ, આખું ગામ પગે લાગી લીધું, હવે કોઈ બાકી નથી. બાકી નથી કીધું નો અવતાર વજ્યો. કોણે કીધું બાકી નથી? હજી એક જણો બાકી છે. ઓલો મારી નવ્યા ખંડમાં નજરિયો ફરે. એટલે ઓલા ચારે જઈને કીધું, તને કે તારી માપ લાગી લે ને પગે. ઓલો કે મારે લગે તક લાગી જ લેવાય, એવું હોય ત્યારે સંકટ સમયની બારી, આમ થયું ઘેરે કોઈનો નહીં એકલો હોય ત્યારે હાલ ભાઈડો થઈ જાય, લાગી લે, લાગી લે હાલ. તો સાહેબ ઓલો પગે લાગવા જામ લાંબો હાથ કર્યો, હા ને અવતાર વધ્યો, માગ માગ માગ. ઓલો કે સૂટા શેડા દેને એટલે પૂરું થાય સાહેબ. કહેવાનો મારો અર્થ એ છે કે જ્યાં ભાવ હોય, જ્યાં સ્નેહ હોય, અને એમાંય જે હમણાં જ કીર્તિભાઈએ કીધું કે આ ભાવેણું એવું છે સાહેબ, ફરી વાર કહું તો અહીંયા સાહેબ આપ બેઠા છો ત્યારે મારે એક વાત કહેવી છે. અહીંયા ચારે ચારે એવા અધિકારી બેઠા છે, અશોક કુમાર સાહેબ આપણા આઈજી, તેમજ જયપાલસિંહજી રાઠોડ સાહેબ આપણા
અહીંના એસપી કમિશનર સાહેબ, આપણા ડીડીઓ સાહેબ, આ બધા જ્યારે બેઠા છો અને એમાં તમે સાંભળી લો કે અમારા પોલીસ કોન્સ્ટેબલમાં પોતે ફરજ બજાવે છે એ પદુભા જાડેજાને તાળીઓથી વધાવો સાહેબ, બહુ સરસ મજાનું સંચાલન કર્યું છે. અને વાત એ કરું છું સાહેબ, આ વાત કે એ કીર્તિભાઈએ જે યાદી કરાવી કે આ ભાવેણું છે એણે આપ્યું છે સાહેબ, સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી બાપુ જ્યારે આઝાદી માટેની જે ડોટું હતી અને ત્યારે જે 1800 પાદરના ધણી ભાવણાના ઠાકોર કૃષ્ણકુમાર સિંહજી એમ કીધું કે પહેલાં મારા 1800 પાદર આપું જો આ દેશને આઝાદી મળતી હોય તો. ભલા માને સાહેબ, 1800 પાદર નહીં દેવા એક હારે, નહીતર અહીંયા સુધી જે અમારા અંગ્રેજો પહોંચ્યા નહોતા સાહેબ, અહીંયા નહોતી નવાબ સત્તા આવી, અહીંયા ખોડિયારે આપેલું આ ભાવેણું હતું. વિશ્વની તાકાત નથી સાહેબ કે આ ગામનો કોઈ વાળ વાકો કરી શકે, પણ એવું જ એ પગલું જે અહીંયા ભરાણું છે. શું કામ, જેવી રીતે તમારી પાસે સ્ટાફ સારા અધિકારીઓ હોય ને એમ ભાવેણા પાસે પણ એવા માણસો હતા સાહેબ. એનો એક નાનો પ્રસંગ લેવો છે, આપ બેઠા છો ત્યારે ટૂંકી વાત લઉં. નેક નામદાર ભાવનગર દરબાર સાહેબ જે એમ કહેવાય ગામડાની મુલાકાત લેવા માટે સાહેબ નીકળેલા અને ધણહેર ની અંદર એમ કહેવાય બગી હાલી આવે અને એક ગરીબ છોકરો, ગરીબ યુવાન બકરા ચારતો હતો સાહેબ. બકરા ચારતો હતો, ખબર પડી ભાવેણા ઠાકુર નીકળે છે. રસ્તાના કિનારે ઉભો રહ્યો અને ભાવનગર દરબાર સાહેબ જ્યાં નીકળ્યા ત્યારે યુવાનના મોઢામાં શબ્દ નીકળ્યો નેક નામદારને, જે માતાજી બાપુ આમ જ્યાં કૃષ્ણકુમાર સિંહજીએ જોયું યુવાન ઉપર, પણ નજર ઠરી ગઈ સાહેબ કે ભાઈ 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 યુવાન, જય માતાજી યુવાન, હા બાપુ જય માતાજી, પણ બગી ઊભી રહી ગઈ. અને ભાવેણા ઠાકુર પોતે એક ગરીબ છોકરાને એમ કહે છે કે ભાવનગર આવું છે બેટા, હા બાપુ આવું છે મારે, બેસી જા બગીમાં. હવે કલ્પના કરો કે જે ગરીબ માણસ છે, જે બકરા ચારે છે અને જેની હજી આંખની ઓળખાણ નથી, પણ એનું મોઢાનું તેજ જોઈને ભાવેણા ઠાકુરે એમ કીધું કે આવું છે બેટા. અને ત્યારે યુવાન એટલું બોલ્યો કે બાપુ બકરા કોકના ચારું છું, હમણાં બકરા જેના છે ને સોંપીને આવું છું. અને તેથી ભાવનગર ઠાકુર એટલું બોલ્યા છે કે નીલમબાગને દરવાજે બેટા તારી રાહ જોઉં છું. વાત એટલી છે કે જીવન એવું જીવજો કે મોટો માણસ તમને એમ કે હું તારી રાહ જોઈને ઊભો છું, ઘડીક તો આવી જાય અહીંયા સાહેબ. અને કહેવાય ગયો કે યુવાન જયારે એમ કહેવાય કે ત્યાં આવે છે અને હવે ભાવેણા ઠાકુર પૂછે છે તારું નામ શું છે બેટા. એક નામદાર, મારું નામ મુબારક છે. ઓ મુબારક છે, હા બાપુ મારું નામ મુબારક છે. બેટા કામ એ છે કે આ નીલમબાગની ચોકી કરી શકીશ? અને ત્યારે મુબારક એટલું બોલ્યો છો ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી બાપુ ચોકી કરીશ. અને કહેવા ગયો કે નીલમબાગના દરવાજે એમની ચોકી લાગી ગઈ અને સમય જતા કહેવા ગયો એનો એટલો વિશ્વાસ બેહી ગયો કે મુબારકની ઇજાજત વગર નીલમબાગ માથેલી ચકલું ન ફરકી શકે. અને સમય જતા ભરોસો એવો બેઠો કે હવે ભાવેણા ઠાકુરની તિજોરીઓની ચાવીઓ પણ સાહેબ આ મુબારક પાસે રહી છે. એક દી ઘટના એવી ઘટી, મહારાણી સાહેબ મુબારકને બોલાવે છે, મુબારક તિજોરી ખોલતો બેટા, મારે એક પ્રસંગમાં જવું છે ને, અંદરથી એક હાર લેવો છે. તિજોરી ખોલી, હાર લીધો, મહારાણી સાહેબ હાર પહેરી અને પ્રસંગોપાત પ્રસંગમાં ગયા. રાતના મોડા આવ્યા, નીંદર નહોતી આવતી. મહારાણી સાહેબે એક પુસ્તક લીધું અને નીંદ એમ કહેવાય કે રાતના એ પુસ્તક વાંચતા હતા અને વાંચતા 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 એમ કહેવાય કે નીંદર ઘેરાણી ડોક માલી હાર કાઢીને મહારાણી સાહેબે પુસ્તકમાં હાર મૂકી દીધો અને પુસ્તક બંધ કરી અને હતું ને અહીંયા મૂકી દીધું. સમય જતા મહારાણી સાહેબ ભૂલી ગયા કે મેં હાર પુસ્તકમાં મૂક્યો છે. અને ફરી વાર પછી હાર પહેરવાની ઈચ્છા થઈ અને મુબારકને બોલાવ્યો, મુબારક તિજોરી ખોલો બેટા. અને તિજોરી ખોલી, સાહેબ હાર નહોતો, હાર ક્યાંથી હોય, હાર તો પુસ્તકમાં પીડ્યો છે. મુબારકને કાંઈ ન કીધું, પણ ભાવનગર ઠાકોર સાહેબને બોલાવી અને મહારાણી એટલું બોલ્યા, નામદાર, હા મહારાણી, તમારી આંખ ધોકો ખાઈ ગઈ. કઈ બાબત? માણસ પારખવામાં. કોની વાત કરો છો? કે મુબારક સિવાય તિજોરીની ચાવી કોઈ પાસે રહે છે? ના, મારો 9 લખો હાર નથી તિજોરીમાં. મુબારકને બોલાવ્યો, મુબારકને હાજર કરો. મુબારકને હાજર કર્યો. મુબારક, નામદારની જય હો. બેટા ચાવી કોઈને આપી હતી? બાપુ પ્રાણ આપું તો ચાવી આપું કોકને. કેમ બાપુ આવું પૂછો છો?
કે બેટા એવું નથી, પણ તમારા બા સાહેબનો હાર નથી ને એટલે પૂછું છું. અને તેથી ખંભા ઉપર રૂમાલ હતો ને, મુબારકના ખંભા ઉપર રૂમાલ, એ રૂમાલ સાહેબ ધરતી ઉપર પાથરી અને રૂમાલ ઉપર ઊભો રહી અને મુબારક બે હાથ જોડીને બે આંખમાં આહુડા હતા અને નામદારની સામે એટલું બોલ્યા, છાક નેક નામદાર, એ હાર મેં નથી લીધો. કે હશે બેટા, તારી વાત નથી કરતા અમે, પણ એ તો તું મને એમાંય કહી એકવાનો હતો, પણ ત્યાં રૂમાલ પાથરી અને પછી એની માથે ઊભા રહી અને પછી બોલ્યો છો, એનું કારણ શું? કે નામદાર, આ રૂમાલ હું 5 ટાઈમ પાથરું છું, 5 ટાઈમ આ રૂમાલ ઉપર ઊભો રહું છું અને 5-5 ટાઈમ મારા ખુદાની બંદગી સિવાય મેં એક લક કોઈ દી મોઢામાંથી કાઢ્યો નથી. આજ પહેલી વાર એ રૂમાલ ઉપર ઊભો રહીને બોલું છું કે હાર મેં નથી લીધો, એ મારો પુરાવો છે. હા બેટા, કાંઈ વાંધો નહીં. કહેવાય ગયો સાહેબ, મુબારક તો ના લીધો ગયો. અને સમય જતા એક વાર મહારાણીને એમ કહેવાય, પુસ્તક વાંચવાની ઈચ્છા થઈ અને રાતનો સમય અને પુસ્તક જ્યાં લીધું અને પુસ્તક જ્યાં ખોલવાની સાથે એમ કહેવાય કે હારને જોયો અને ભાવેણાના મહારાણી રડી પડ્યા કે ઓહો, ભૂલ મારી ને મેં એક નાના માણસ ઉપર હાલ ચડાવ્યો. જો સાહેબ, રાજા અને પ્રજાના પ્રેમ તો જુઓ. હા મામા. એક નામદાર, હા મહારાણી, મને માફ કરી ગયો. કઈ બાબત? હાર મારાથી મુકાણો પુસ્તકમાં અને મેં આળ મુબારક ઉપર નાખ્યો, માટે મને માફ કરો. મહારાણી, ભૂલ જેની કરી હોય ને એની માફી માગવાની હોય. બોલાવો મુબારકને, આપણે દોનો દંપતી એની માફી માગીએ. ક્યાં ભાવેણા ઠાકોર અને ક્યાં એક ચોકીદાર માણસ? પણ સાહેબ, ભાવેણા ઠાકોર એટલું બોલ્યા, આવા વિચાર જેના હૃદયમાં પીડ્યા હોય ને સાહેબ, ઈ 1800 પાદર આપી શકે છે. અને બોલાવો મુબારકને, મુબારકને બોલાવ્યા સાહેબ. મહારાણાના મહારાજાની આંખમાંલી અને મહારાણીની આંખમાંલી શ્રાવણને ભાદરો જાતા થાય, હાથ ધ્રુજતા થાય. મુબારક અમને માફ કરજે બેટા. કઈ બાબત બાબુ? મુબારક, હાર ખોવાનો નહોતો. હો, મહારાણીને ભૂલથી પુસ્તકમાં મુકાઈ ગયો તો ને હાર જડી ગયો. હાર મળી ગયો બાપુ? હા ભળજો હવે. હાર મળી ગયો બાપુ? હા હાર મળી ગયો બેટા. ખુદા તાલા તેરા લાખ લાખ શુકર. એટલું બોલી અને મુબારક ચાવીનો જુડો લઈને કીર્તિભાઈ ઊભો રહ્યો. કીધું, નામદાર, હવે આ ચાવીઓ સંભાળી લ્યો, હવે મારથી આ જવાબદારી નહીં સચવાય. કારણ બેટા? કે બાપુ, કારણ એટલું કે આજ હાર પુસ્તકમાં મુકાડો અને કાલ હાર બીજે મુકાય તેથી મુબારકના ખોળિયામાંથી પ્રાણ મુકાય, મારથી આ સહન લઈ. અને ભાવેણા ઠાકોર ભેટી પડ્યા ને એટલું કીધું, મુબારક, હવે પ્રાણ મુકાય પણ મુબારક ન મુકાય, મુબારકને ન જવા દો બેટા. અને એ જ વાત મુબારકને રોકી દે છે. અને સમય જતા નીલમબાગને દરવાજે લઈ ભાવેણા ઠાકોરને નીકળવું અને મુબારકને જોયો નહીં દરવાજે. અને ઉભેલા માણસોને પૂછે છે, મુબારક કેમ નથી દેખાતો? અને તેથી નીચા નેણ ઢાળીને હામેલી જવાબ મળ્યો છો કે નામદાર, માફ કરજો, હવે મુબારક ક્યારેય નહીં દેખાય. કારણ? કારણ એટલું કે ફાની દુનિયા મૂકીને નીકળી ગયો છે, ખોળિયામાંથી પ્રાણ વ્યાગ્યા છે. આપણો મુબારક નથી આજ આપણી પાસે, જન્નતમાં ગયો છે આપણો મુબારક. હા સાહેબ, બગીમાલી ભાવેણા ઠાકોર નીચે ઉતર્યા, માથેલી પાગ ઉતારી નાખી અને તમામ દરબારીઓને એટલું કીધું કે બાપા, આજ દરબાર નહીં ભરાય. અને મહારાણીને કહી ગયો, આજ મહારાજા મહેલે નહીં આવે, આજ મારે મારા મુબારકના જનાજાને કાંધ દેવા માટે જવું છે ભલામણા. અને ભાવેણા ઠાકોરની જનાજાની રાહ જોઈને ઊભા છે. બપોર થયું બાપુ, પણ કેવા ગયો, જનાજો નીકળ્યો નહીં. અને માણસોને મોકલે છે ભાવેણા ઠાકોર કે જાઓ ને ભાઈ, કેમ હજી જનાજો નીકળ્યો નહીં? માણસોએ જઈને તપાસ કરી આવીને એટલું કે બાપુ, માફ કરજો, જનાજો ક્યાંથી નીકળાય? કે એક ખૂડા મેના બચ્ચા રોવે છે, એક ખૂડા મેની ઓરત રોવે છે. આજ મુબારકના માથે કફન ચડાવવા માટે એના ઘરમાં એક ટાકો કાપડ નથી, તો એનો જનાજો ક્યાંથી નીકળે? ઓ, મુબારક માટે કફન નથી, ના કફન નથી એના ઘરમાં. ભાવનગર પગાર આપતો, શું કાંઈ મુબારકને વ્યસન હતું? હા બાપુ, એને બહુ મોઠું વ્યસન હતું. શેનું? આપ જ્યારે કાંઈક આપો ને, એ લઈ અને એની ઘેરે જાય ને, તો રસ્તામાં કોઈ સાધુ ફકીર ગરીબ ગુજર નીકળે ને,
એવું માનતો મારી કરતા આને વધારે જરૂર છે, એમાંથી થોડું થોડું દેતો દેતો એના ઘીરે જતો ને, તો એની પાસે રાતે પાય નહોતી વધતી બાપુ, એનું મોટું વ્યસન આ હતું. કે તો આખું ઘર ખાતું શું, કે ઠાકોર હાંભળી લ્યો, આપ જયારે જમવા બેહો ત્યારે તો આપણો મોટો થાળ પીરસાય, અને મુબારક બાજુમાં બેઠો બેઠો તમને વાહ ઢોળતો હોય, અને આપ જયારે જમી લ્યો અને પછી તમારું જૂઠું પડે ને, એ લઈ એ થાળમાં જેટલું હોય એ લઈને એની ઘેરે જતો, અને જે દી તમારી થાળમાં કાંઈ ન હોય ને તે દી સળું પીને આખું ઘર હોઈ જતું, બાકી ભાવનગરના કોઠારનું અન્ન એના ઘરમાં પગ્યું નથી બાપુ કોઈ દિવસ. રોઈ પડ્યા ભાવના પોતે જાય છે, હાથ કવાના પાણી મગાવ્યા, પવિત્ર એને કહેવાય સ્નાન કરાવી, જનાજો તૈયાર થયો, અને મહારાજ એમ કહેવાય ભાવેણા ઠાકુરે માથે એમ કહેવાય પાક નહોતી તેથી રૂમાલ બાંધ્યો, અને તેથી તમામ ઇસ્લામીઓને સામે હાથ જોડીને એટલું કીધું હતું ભાવેણા ઠાકુરે, બાપા તમારા ઇસ્લામના નિયમ પ્રમાણે તમે રસ્તે કાંધ બદલતા હોવ છો, પણ આજ ભાવેણા ઠાકુર તમને પગે લાગીને એટલું કે ત્રણ જગ્યાએ કાંધ બદલજો, આ એક કાંધ ઠેઠ કબ્રસ્તાન સુધી ભાવેણા ઠાકુરના ખંભે રહેવા દેજો, આજ મારે મારા મુબારકને વળાવવા જવો છે. અને કહેવાય ગયો સાહેબ એને દફનાવતી વખતે હાથમાં એમ કહેવાય કે એ ધૂળનો ખોબો ભરી, અને જેટલી હાથમાં ધૂળ પડતી હતી એટલા ભાવેણા ઠાકુરને આંખમાં આહુડા પડતા હતા, અને વારે વારે એક જ શબ્દ નીકળતો હતો, મુબારક અમે તને ઓળખી નહીં, કે આ બેટા મને માફ કરજો. અને સાહેબ આ વાત ઉપર વિશ્વાસ ના આવતો હોય તો આજની તારીખે કબ્રસ્તાનમાં આજની તારીખે એની કબર છે, અને ઉપર લખ્યું છે ધ લોક નીલમબાગ, આ નીલમબાગનું તાળું હૂતું છે ભલામાના. અને એના દીકરો ઉમરભાઈ અને ઉમરભાઈના દીકરા ડૉક્ટર સિદ્ધિ સાહેબ જૂનાગઢમાં હમણાં થોડાક સમય પહેલાં એમ કહેવાય ડૉક્ટરની સેવા બજાવતા બજાવતા એમ કહેવાય કે એનું જીવન પૂરું થયું. કહેવાનો મારો અર્થ એ છે આ પણ એક આ દેશનો વીર શહીદ છે મારા બાપ, આ ભાવેણાના આવા માણસો છે, ભાવેણાનો રાજા આવો છે, ભાવેણાની જનતા આવી છે, અને એમાંય ભાવેણાની જનતાને જ્યારે આવા અધિકારીઓ મળે, સાહેબી અમારું ભાવેણા ગૌરવ ન લઈ તો બીજું લઈ શું ભલામણા, એ અમારા માટે ગૌરવની વાત છે. અને એમાંય કીર્તિભાઈથી લઈ અને દેવાતભાઈ જેવા આજ અમારા ભાવેણાના મહેમાન હોય, સાહેબ હું તો તમારા ઘરનો છોકરો ગમે ત્યારે બોલાવી શકો, લગભગ ભાવનગરનું કીર્તિભાઈ કોઈ ઓટો બાકી નહીં હોય કે ત્યાં આપણે પ્રોગ્રામ ન કર્યો. હમણાં જો કે થોડુંક બજેટ પ્રમાણે એકચ્યુઅલી અહીંયા જો કે જીએસટી કમિશનર બેઠા છે એટલે આવી વાતો ન કરાય, પણ કહેવાનો મતલબ એ છે કે ભાવનગર માટે, અને એટલું નહીં સાહેબ ભાવનગરની લગભગ કોઈ સંસ્થા એમ ન કહીએ કે માયાભાઈને આપણે બજેટ આપ્યું. ડિક્લેર કરીએ કે ઓછા નથી લીધા એમ, આજ પોલીસ પરિવાર આવું કામ કરતા હોય અને મારા શહીદોના પરિવારને બોલાવીને એના સન્માન થતા હોય, સાહેબ આવી નોંધ કોણ લે. થોડાક વર્ષો પહેલાં પૂજ્ય મોરારી બાપુએ વીર શહીદોની લાભાર્થે સુરતમાં જ્યારે કથા કરી, અને સાહેબ 150-200 કરોડ એથી વધારે આંકડો હશે એટલો ફંડ ભેગો કરી, અને આર્મીમાં શહીદ થયેલા યુવાનોના પરિવારને જો ચેક અર્પણ થતા હોય એ ભારત જ કરી શકે સાહેબ, બીજું કોઈ ન કરી શકે. અને એમાંય આર્મીવાળા ભાઈઓને તો થોડુંક હેલું છે સાહેબ, એને ખબર છે હામેલી આવે એ જ દુશ્મન છે, પણ પોલીસને તો કેવું અઘરું, આપણા યુનિફોર્મમાંથી ગોતવાના કે આમાં બૂટ મારું કોણ છે, એટલે પોલીસને વધારે અઘરું છે. પોલીસ પોલીસ છે, શાર સવારીમાં એકનો મોટરસાઇકલ નીકળે, બોલો શાર સવારીમાં સાહેબ, હવે તો હેલ્મેટ વાળું આવ્યું છે ભાઈ, પગે લાગીને કહું હેલ્મેટ પહેરજો બરોબર, પહેલાં ગાડી આગતા શીખો, પછી લાયસન્સ લો, પછી ઘરની લો, અને ઘરની લો એ પહેલાં પાર્કિંગ કરતા તો શીખજો જ, ગમે ત્યાં ઘોડીઓ સળાવીને આપણે માવા સોળતા હોઈએ, એટલે હવે તો ગાડીઓ પાસે લખવું પડશે અમારી ગાડીથી 20 ફૂટ દૂર રાખો, કારણ કે હું માવો ખાઉં છું, કારે થૂકું નક્કી નહીં, પછી તમારી માથે ઉડીને આવે ને પછી એકચ્યુઅલી ડખો થાય એની કરતાં નહીં નહીં સાહેબ, આ બધું બંધ કરો ધીરે ધીરે. આપ બધાની કૃપાથી અમે ને કીર્તિભાઈને બધાએ લગભગ 25-30 દેશમાં આટા માર્યા છે, આપણા દેશ જેવી સૂટ એકે દેશમાં નથી મારા હમ. અને ખરેખર સાહેબ જેવા મુંબઈ કે દિલ્હીના એરપોર્ટમાં ઉતરીને ત્યાં નક્કી જ થઈ જાય ભારતમાં ભગવાન છે છે ને છે, નકર આમ સૂટથી હાલે સાહેબ, આવ મન ફાવે મોટરસાઇકલ લઈને જાતા બોલો કાવા મારતા
નહીં, તમારી શિસ્ત એ તમારી ઓળખ છે. બીજી વાત, પોલીસ પોલીસનું કામ કરે પણ એ એ ભગવાન તો નથી ને સાહેબ. ઘણા નથી કહેતા આ વસ્તુ ન થાય ત્યાં સુધી અમે લાશ નહીં લઈએ. હવે સારું છે, કોઈને એરું કરડી જોઈએ તેમ કહો, તમે જ્યાં સુધી એરું નહીં મળે ત્યાં સુધી અમે લાશ, તો હું આ ભોણમાં જઈ દો ક્યાંય. નહીં, તમને જાણ થાય તો પોલીસને જાણ કરો, એ પણ એક દેશની મોટામાં મોટી સેવા છે. તમને કોઈ પણ ગુનાની ખબર પડે અને તમે પોલીસને જાણ કરો છો, એ મોટામાં મોટી રાષ્ટ્રની સેવા છે સાહેબ. કરવું જ પડે આ, આપણે ને કરી કોણ કરે આવું સાહેબ. અને ટેક્સ ભરતા થાવ. તમને એમ થાય કે આપણા ભરતા છે, ભરીએ છીએ હો. હકીકત સાહેબ, મેં મારી જિંદગીમાં સરકારની ચોરી નથી કરી. અમે આ કીર્તિભાઈ બધા કલાકારો બેઠા બધા એમ સાહેબ, નહીં તો મારી વાડી પાસે ટીસી છે તો મેં કાયદેસર લાઈટ લીધી. બોલો, હા નહીં તો બાજુમાં ટીસી હોય લાઈટ લે છે કોઈ? કેવા આકડિયા નાખે બોલો. એક દોશીનું મંડળ કીર્તન ગાતું, મારા કૃષ્ણ ભગવાન રે તમારે કાજ રે હું કેમ આવું. એકલી તો પાંચ જણા આવ્યા, એકલા નથી જવું. ગામમાં જીએબીનું શેકિંગ આવ્યું, અન ડોશીએ કડતાલના ઘા કર્યા, કરે રે મારે રોય કરી ભાઈ રે. છોકરા ઘીરે છે નહીં ને અહીંયા આકડિયા નાખેલા છે ઘીરે. અને ડોશી બજારમાં સીડ્યા, એમાં બ્લુ શર્ટવાળા બે હામાં મળ્યા. એ ભાઈ એ ગગા ક્યાંના સવક બે નમી તો મારી બહારના છે. એ બહારના હોવ તો ઘીરે હાલો કેમ, તાક મારી ઘીરે આકડિયા નાખેલા છે. એ જે બી વાળા હતા બોલો. કીર્તન કરતા હશે એ સત્ય બોલશે, કારણ કે એના હાથમાં કડતાલ હતી એટલે એનાથી ખરાબ ન થયું. એટલે જરૂરી છે આ બધું. એટલે ચાર સવારીમાં મોટરસાયકલ વાળા જતા હતા, હા ને નવી ભરતીના પીએસઆઈ સીટી માર્યો. નવી ભરતી મને બહુ ગમે. પછી પાંચ વર્ષ પછી જ ખબર પડે નોકરી કેમ કરાવી. પેલા પેલા તો બધું નવી નવી બહુ નણંદ ને પગે લાગે. ખરેખર સાહેબ હું તો જો ભગવાન મને કઈ રાષ્ટ્રપતિ તો ન જ બનાવે, પણ મને જો આવું કંઈક કંઈક એવું કોકે કીધું હોય ને કે માયાભાઈ તમે કયો કંઈક કરું. ખરેખર અમારો મહુવાએ ખૂબ આપ્યું છો સાહેબ. અમારા મહુવાના ગૃહમંત્રી હતા જસુભાઈ મહેતા, ગૃહમંત્રી જસુભાઈ મહેતા. એ જસુભાઈ મહેતા ગૃહમંત્રી થયા પછી અમારા ગામડામાં આવ્યા અને અમારા ગામડાના ખેડૂની કીર્તિભાઈ મુલાકાત લેતા હતા. અને જે ખેડૂ પાસે આજની તારીખે ભાવનગર મહારાજ સાહેબની વાડી કહેવાય, બંગલો માલળીને કાંઠે, એનો માલિક એ ખેડૂ, ન્યા ભાઈનું જમવાનું ગૃહમંત્રી સાહેબ, તે ખેડૂએ દાંત કાઢ્યા. આવો આવો મંત્રી સાહેબ, બે મિત્રો હતા ને એમાંય મંત્રી સાહેબ એમ કહે એટલે સાહેબ તમે જેને અરે ભણતા હો અને એ જ વ્યક્તિ તમને એમ કહે ને આવો આવો એસપી સાહેબ, એટલે આપણે સારું થોડુંક તો એમ લાગે કે આવું કેમ કીધું આપણને. એટલે કીધું આવો આવો મંત્રી સાહેબ, ગૃહમંત્રી છો એમને, કે કેમ આવું કહો છો, ખેડૂતને કીધું કેમ આવું કહો તમે. તાક હું તમને એ કહું કે મારા દેશની પોલીસ, મારા ગુજરાતની પોલીસ, ત્યારે આપણે ટૂંકો ડ્રેસ હતો, યુનિફોર્મ આપણો ફૂલ પેન્ટ નહોતું, હાફ પેન્ટ હતું. એ કે આ તમને હવે તમે અહીંયા મવાના છો અને આપણું ગુજરાત છે મર્યાદાવાળું છે, તમને એવું નથી લાગતું કે આપણે આને આને ફૂલ યુનિફોર્મ કરવો જોઈએ. સાહેબ એક ગામડાનો ખેડૂ આવી સલાહ દે અને બીજે જ દિવસે એમ કહેવાય કે વિધાનસભામાં પ્રશ્ન ખરડો પસાર થાય અને આપણને ફૂલ ફોર્મ મળ્યું છે. આ જસુભાઈ મહેતા વખતે એટલે કાંઈક ને કંઈક સલાહ હારી મળે સાહેબ, આમાં કાંઈ ખોટી વાત નહીં. એટલે આણે તમને કહું ચાર સવારીમાં નીકળ્યા નવી ભરતીના પીએસઆઈ સીટી મારી ગાયક ઊભી રાખ બોલે નહીં સોટાડી દીધું. બોલો એણે સાહેબને પૂછ્યું શું છે, એને કાંઈ ખબર જ ન હોય એ કેમ ચાર બેહાડ્યા. તો ઓલો પાછો વળજો ને કે લે પાંચમો ક્યારે ઉતરી ગયો. તે સાહેબે રાજીનામું દઈ દીધું કે આ ભામ ભેગી નોકરી કરવી કેમ. બસ આપણે જો મને એક ભાઈ પૂછ્યું મને કે માયાભાઈ સુખી કોને કહેવાય, મેં કીધું આપણે ડોક્ટરને ન ગોતવા પડે ને પોલીસ આપણને ન ગોતે, આનાથી મોટું સુખ જ નથી. આપણે ડોક્ટરને ન ગોતવા પડે અને પોલીસ ખાતું આપણને ન ગોતે, અમને જ ગોતે છે હું કામ પ્રોગ્રામ હાટું. સાહેબ હું કીર્તિભાઈ જેલમાં ગયા એટલે પ્રોગ્રામ કરવા
હું જો તમને પહેલાં કીધું, હું જ્યાં જવાનું કહું ને ત્યાં તમારે બીજું કાંઈ સમજો ને, અમે પ્રોગ્રામ કરવા ગયા છે સાબરમતીમાં. અમે ઘણા પ્રોગ્રામ કર્યા લગભગ ગુજરાતની લગભગ જેલોમાં, ભાવનગરની જેલમાં ઘણા પ્રોગ્રામ કર્યા. તે ઘણી વાર શું થાય સાહેબ, ઓડિયોસ બેઠું હોય ને પછી ભૂલાઈ જાય આપણે ક્યાં છીએ. જો અત્યારે અમને લાગતું જ નથી અમે પોલીસ સ્ટેશનમાં છીએ એમ, હે, કારણ કે આ મંચ એવો છે અને આ ગ્રાઉન્ડે સાક્ષી છે. અહીંયા કેટલા પ્રોગ્રામ છે, વર્ષો પહેલાં સાહેબ કવિ દાદ બાપુ બચ્ચુભાઈ ગઢવી આ બધાનો પ્રોગ્રામ અહીંયા થઈ ચૂક્યો છે સાહેબ આ ગ્રાઉન્ડમાં. જ્યારે મારા ખ્યાલ મુજબ તેથી તું હું નાનો, જોકે હજી નાનો જ સૌ નાનો એવો હતો ત્યારે, અને સૈયદ સાહેબ ત્યારે એસપી હતા, પછી એડિશનરથી નિવૃત્ત થયા. એટલે આ ગ્રાઉન્ડમાં બહુ પ્રોગ્રામ થયા, મજા જ આવે. એટલે કાંઈ જે વાત કરવી છે ખૂબ વાતો કરવી છે, ખૂબ આનંદ કરવો છે. પણ મેં કીધું એમ કે આજ આપણા જે આ મહેમાનો થઈને આવ્યા છે, એ મહેમાનો એ બધા ઘરના ડાયરા છે, એમાં કાંઈ દેવાયત ભાઈ કોઈ બહારની વ્યક્તિ નથી, કીર્તિભાઈ કોઈ બહારની વ્યક્તિ નથી, પણ આજ તો આપણા મહેમાન છે ભાવેણાના. અને આજે આવી આપણને મોજ કરાવવા માટે આવ્યા હોય ત્યારે દેવાજભાઈ ખવડને વિનંતી કરું. ઓલી વાતને હું અહીંયા રોકી દઉં છું, કારણ કે પછી વાતો વાતો માલી નીકળ્યા કરે ને સાહેબ, તો પછી નક્કી જ ન રહે. વાહ વાહ, દેવાજભાઈ જુઓ તો ખરા, તમારું માન તો જુઓ. હા હા હા, ધન્યવાદ. પણ સાહેબ માણા બેઠું એટલું જ પાછું માણા ઊભું જ છે, હો માણા હે એટલું ઊભું છે. જોરદાર તાળીના આગળથી વધાવો ભાઈ શ્રી દેવાજભાઈ ખવડ, તાળીના આગળથી વધાવો ભાઈ શ્રી દેવાજભાઈ ખવડ.